જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ કોમર્સ ઇંગ્લિશ. હવે આજે આપણે એક નવો ફંક્શન ચલાવવા જઈ રહ્યા છે, ફંક્શન અલ્ટરનેટિવ ચોઈસ. એટલે અલ્ટરનેટિવ ચોઈસ એટલે શું કે કોઈ પણ વિકલ્પની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે અહીંયા અલ્ટરનેટિવ ચોઈસ વપરાય છે, બરાબર. તો દાખલા તરીકે હું ગીત ગાઈશ અથવા હું રમત રમીશ, જો આવું કરીશ એટલે વિકલ્પ જે છે એ અહીંયા આગળ અલ્ટરનેટિવ બતાવે છે. હવે આમાં લેંગ્વેજ આઈટમ જે છે એ કઈ છે, તો કે આઈધર ઓર, નાઈધર નોર અને ઓર. ઓર એટલે અથવા, આઈધર ઓર એટલે બેમાંથી એક, ઓર આવે ને તો પણ અહીંયા આગળ અથવા એટલે અલ્ટરનેટિવ ચોઈસ થાય, વિકલ્પની પસંદગી. તમે ચા લેશો તો કોફી લેશો, બરાબર, તો અહીં અથવામાં આવે, બરાબર. વિકલ્પ મૂક્યો, તમે ચા લેશો કે કોફી લેશો એટલે વિકલ્પ મૂક્યો, તમે ઠંડુ લેશો કે ગરમ લેશો વિકલ્પ મૂક્યો, તમે પીઝા ખાશો કે બર્ગર ખાશો વિકલ્પ મૂક્યો. તો અહીંયા આગળ આઈધર ઓર બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં, નાઈધર ની અંદર નોટ રહેલો છે પણ આપણે દેખાતો અનલેસ ની જેમ, અનલેસ ની અંદર નોટ સમાયેલો છે, નાઈધર ની અંદર નોટ સમાયેલો છે પણ આપણને દેખાતો નથી, એટલે બેમાંથી એક પણ નહીં. જો નકાર થઈ ગયું યાર, બેમાંથી એક પણ નહીં, ઓન એટલે અથવા. હવે અહીંયા આગળ જે છે સેન્ટેન્સ મૂક્યા છે, સેન્ટેન્સ જ્યાં આપણું ફંક્શન મૂકાયું છે ત્યાં મેં અંડરલાઈન કરેલું છે, એટલે તમને અહીંયા સરળતાથી ખબર પડે. અને આ પિક જે છે, આ ઇમેજ જે છે એ બોર્ડની વિડિયોની સાથે મૂકીશ ત્યારે તમારે આ ઉતારી લેવા છે. બહુ અગત્યનું છે, પૂછાય છે આ ત્રણ ત્રણ એકમમાં આઈધર ઓર નાઈધર નોર એટલે અલ્ટરનેટિવ ચોઈસ મૂકાયું છે અને બોર્ડમાં એ આવે છે, બરાબર. એટલે ત્રણ માર્કના છે, એક ફંક્શન પણ એટલે ત્રણ માર્ક્સ, જોઈન ધ સેન્ટેન્સ, આઈડેન્ટિફાય અને એક રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ. એટલે આ જે છે એ અહીં સેન્ટેન્સ મૂક્યા છે, હું તમને સમજાવું છું અને જ્યારે તમે ઓનલાઈન ભણો ત્યારે બહુ સમજી લેજો, બરાબર. જે ગ્રામર પતી ગયું છે અને તમે જ્યારે સ્કૂલે આવો એનું ખાલી માત્ર અભ્યાસક્રમ પૂરો થાય એટલે રિવિઝન થશે, બરાબર. એકમ ચાર આવે છે, એમાં રિપોર્ટ છે, ઈમેલ છે. રિપોર્ટ તો તૈયાર કરવાનો જ તે, બરાબર. ઈમેલ જે છે એ તમને વળી પાછો 11મો ચલાવ્યું છે, હું 12મો ચલાવીશ પાછો, થોડું એની માર્ગદર્શન થોડુંક આપી દઈશ, એટલે તમારી ઈમેલે થઈ જશે. ઈમેલ અને 5 યુનિટ છે, 5 સુધીના યુનિટ છે, બરાબર. એટલે તૈયારી કરવાની છે યુનિટ ટેસ્ટની. તો અહીંયા આગળ હું સેન્ટેન્સ વાંચું છું, સમજાવું છું. હી ઇઝ આઈધર મેન ઓર ફોલિશ. હવે આઈધર અને ઓર એટલે બેમાંથી એક, તે મૂર્ખ હોવો જોઈએ અથવા તો ગાંઠ, બેમાંથી એક. તો એક વાક્ય અહીંયા આગળ થઈ ગઈ. હી વિલ વિઝિટ આઈધર સાપુતારા ઓર માઉન્ટ આબુ ધીસ વેકેશન. તે આ વેકેશનમાં સાપુતારા અથવા તો માઉન્ટ આબુની મુલાકાત લેશે, કારણ કે અહીંયા આગળ વિલ આપ્યું છે એટલે આનું ગુજરાતી એ પ્રમાણે થાય. આઈ કેન ડ્રાઈવ આઈધર કાર ઓર બાઇક. કાર અથવા બાઇક હું ચલાવી શકું છું, બરાબર, બેમાંથી એક એમ. એટલે ક્રિયા, હવે અહીં પૂછવા માંગ્યું, બે કરતા બે ક્રિયાપદ, બે વિશેષણ, બે નામની આગળ પાછળ આઈધર ઓર નાઈધર નોર આવે એ અહીંયા મેં મૂકી છે. બે કરતા બે વિશેષણ, બે કર્મ ની બે ક્રિયાપદ ની આગળ પાછળ, જો અહીંયા તમે જો અહીંયા એક વિશેષણ છે મેન અને પોલીસ, એની આગળ પાછળ છે આઈધર ઓર. અહીંયા આગળ સાપુતારા અને માઉન્ટ આબુ નામ છે, એટલે નામ છે એટલે એની આગળ પાછળ. અહીંયા આગળ જો અહીંયા આગળ ઇંગ્લિશ અને ફ્રાંચ એ ભાષાઓની વચ્ચે આગળ પાછળ બે વિકલ્પ જે મૂક્યા હોય, બે વિકલ્પની આગળ પાછળ અહીંયા આગળ જે કહેવાય
આઈધર ઓર નાઈધર રચના રીતના બને બહુ અગત્યનો છે ટોપિક 11માં માં તો 12માં માં છે અને આનાથી આઈ થિંક અને કહેવાય કે સ્પોકન ઇંગ્લિશનો એક ભાગ પણ છે He is neither an English nor a French. He was a Spanish. તે ફ્રાન્સ કે ઇંગ્લિશ જાણતો નથી. He was a Spanish. તે કોણ છે? સ્પેનિશ હતો. My brother likes to go either મનાલી or મહાબળેશ્વર. મારા ભાઈને મનાલી અથવા મહાબળેશ્વર જવું ગમે છે. જો અહીંયા કે માય બ્રધર ત્રીજો પુરુષ એકવચન લાઈક એટલે ગમો અને લાઈક્સ કર્યું ત્રીજો પુરુષ એકવચન છે એટલે ગ્રામર આ રીતના ચાલશે તમને તમે લાઈક્સ કેમ મૂક્યું પણ સાદો વર્તમાન કાળ પર ભણ્યા છે એટલે માય બ્રધર ત્રીજો પુરુષ એકવચન થઈ ગઈ લાગે અને હી ઇઝ આ બરાબર ઉઠ બિના બોલતો ધોની ઇઝ રિટાયર્ડ ના હવે ધોની રિટાયર્ડ થયો બરાબર એટલે એ ભૂતકાળ છે He didn't play neither test match nor ODIs. એટલે તે ODIs કે test match રમશે નહીં. બેમાંથી એક પણ નહીં રમે એમ ટૂંકમાં એવું કહો ને નાઇધર નોર બેમાંથી એક પણ રમશે નહીં. એટલે શું કે ભાઈ ટેસ્ટ મેચ અને વનડે ઇન્ટરનેશનલ સિરીઝ એ રમશે નહીં. બેમાંથી એક પણ નહીં રમે. બેમાંથી એક રમશે તો અહીંયા એમ કહેવાય હી વિલ પ્લે આઈધર ટેસ્ટ મેચ ઓર ઓડીઆઈસ તો થઈ ગયું વાક્ય બે એટલે જો અહીંયા તમે બે બે સેન્ટેન્સ મૂક્યા છે અહીંયા આઈધર ઓર અને નાઈધર નો એ સમજાવવા માટે સેમ રિસ્પોન્સ સેન્ટેન્સ માં આગળ ઇટ ઇઝ નાઈધર ધ અર્વર્લી નોર ધ સાપુતારા સર ઇટ ઇઝ ધ હિમાલયસ એટલે એમ કહે છે અરવલ્લી નથી અને સાપુતારા નથી એટલે સાપુતારા નથી સર તે હિમાલય છે જો વિકલ્પ બરાબર એટલે આ જે વિકલ્પ મૂક્યા છે અલ્ટરનેટિવ ચોઇસ એટલે વિકલ્પની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે આ જે કહેવાય ફંક્શનનો ઉપયોગ થાય છે પેટર્ન આ પ્રમાણે છે બે કર્તા બે ક્રિયાપદ બે કર્મ બે વિશેષણ બે નામની આજુબાજુમાં આઈધર ઓર નાઈધર નોર આવે કર્તાનું સ્થાન પણ લે જો એ કર્તાનું સ્થાન લે છે બરાબર જો અહીંયા મનન હવે રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ હવે જોઈન્ટ સેન્ટેન્સ ની એક વાત કરી લો તમને અન્ડરલાઈન કરું છું હી વિલ ડિસાઈડ આઈધર આ જોઈન્ટ સેન્ટેન્સ જ્યારે તમે કહેવાય કે જ્યારે તમે અહીંયા આગળ ઓનલાઈન ટીચિંગ લો ત્યારે આ એક ખાસ ધ્યાન રાખવાનું આ જોઈન્ટ સેન્ટેન્સ એથી પહેલા બરાબર એથી જોઈન્ટ સેન્ટેન્સ બની જાય હવે આઈડેન્ટિફાઈ રિસ્પોન્ડ હવે આઈડેન્ટિફાઈ માં ઓળખવું છે અલ્ટરનેટિવ ચોઇસ છે આઈધર ઓર બેમાંથી એક નાઈધર નોર બેમાંથી એક લેંગ્વેજ આઇટમ્સ ની અંદર આઈધર ઓર નાઈધર નોર ઓર જોઈન ધ સેન્ટેન્સ વત્તા સેન્ટેન્સ અહીં મને આઈધર ઓર દેખાય છે હવે અહીં આઈધર ની જોડે નોર મૂકવાનો વાળી પાછું ખોટું નાઈધર ની જોડે ઓર મૂકવાનો વાળી પાછું ખોટું એડિટિંગ કેમ ચલાવવાનું છે પણ તેમ છતાં જો અહીંયા આઈગન ની જોડે નોર મૂક્યું હોય બરાબર તો મારે અહીંયા ઓર કરવું પડે એડિટિંગ ની અંદર પણ એ જ્યારે ચલાવશો ત્યારે હું તમને યાદ કરાવીશ વળી પાછું એટલે અહીંયા આગળ આ થઈ ગયું હવે રિસ્પોન્ડ સેન્ટેન્સ ની અંદર મનન વેન યુ રીચ એટ ટોરેન્ડો તમે ટોરેન્ડો ક્યારે પહોંચશો તો એને મોન્ટે જવાબ આપ્યો મોન્ટો સે આઈધર ઓન સન્ડે ઓર ઓન મન્ડે એટલે એ એમ કીધું રવિવારે અથવા સોમવારે હવે કે કે નાઈધર થી બને છે બીજો વાક્ય નાઈધર ઓન સન્ડે નોર ઓન મન્ડે એટલે રવિવારે ને અને સોમવારે ને એમાંથી એક પણ દિવસે નહીં હું પહોંચીશ નહીં અને ચોક્કસ કીધું સોમ સન્ડે અથવા તો મન્ડે એટલે વિકલ્પ થઈ ગયો આપણો હવે મેં એક રિસ્પોન્ડ સેન્ટેન્સ ની અંદર ખાસ ધ્યાન રાખવાનું આઈધર ની જોડે ઓર છે
કારણ કે જોડાક્ષર છે બટ ઓનલી બરાબર ઓલસો પછી આઈધર ઓર નાઈધર નો નો સુનર એ બધા જોડાક્ષર છે એની જોડે આ રીતના વાક્ય બને તો આઈધર ઓર સન્ડે ઓર ઓન મંડે નાઈધર ઓન સન્ડે નોર ઓન મંડે તો વિદ્યાર્થી મિત્રો આ રિસ્પોન્ડ સેન્ટેન્સ પર આ થયા સેન્ટેન્સ વિથ જોઈન્ટ સેન્ટેન્સ બરાબર તો એટલું ખાસ ધ્યાન રાખજો કે આ જ્યારે તમે નોટબુક્સની અંદર ઇમેજ સાથે મોકલો છો વિડિયો સાથેને અને નોટબુકની અંદર જેટલા ફંક્શન ચાલે છે એક એક ઉતારતું જાવ આટલું લખતા વાર ન લાગે બરાબર યાદ રાખવાનું વિકલ્પની પસંદગી માટે અલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ થાય આઈધર ઓર બેમાંથી એક નાઈધર ઓર બેમાંથી એક પણ નહીં ઓર અથવા ઓકે તો આ ક્લુ તમારે સારા અક્ષરે ગ્રેમરની નોટબુકમાં ઉતારી લેવાનું છે હવે નેક્સ્ટ સમય હવે અલગ જે કહેવાય કે બીજો નવો જે છે ફંક્શન એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું બરાબર જય સ્વામી